પોરબંદર સહિત રાજ્યમાં બોટ વેરિફિકેશનના ફતવા સામે રોષ જોવા મળે છે અને માછીમાર જાગૃત મંડળ દ્વારા આ અંગે ફિશરીઝ કમિશનરને આવેદન પાઠવાયું છે. પોરબંદર ખાતે માછીમાર જાગૃત મંડળના પ્રમુખ જીવનભાઈ જોંગી દ્વારા સચિવ કમ ફિશરીઝ કમિશનર સાંગવાનને લેખિતમાં રજૂઆત કરી અને જણાવ્યું છે કે હાલમાં ફિશરીઝ વિભાગે બોટનું વેરિફિકેશન અને સર્વે કરવા બાબતે પરિપત્ર કર્યો છે, જેનો જખોથી વલસાડ સુધી માછીમારો દ્વારા વિરોધ કરાયો છે. કારણ કે ગત વર્ષે 2022માં લગભગ બધી બોટોનું વેરિફિકેશન થયું છે, તો ફરી પરિપત્ર કરી અને માછીમારોને સિઝન ચાલુ થવાના 15 દિવસ પહેલાં પરેશાન કરવાનો આ પરિપત્ર છે. ખરેખર ફિશરીઝ એક્ટના નિયમ પ્રમાણે દર 5 વર્ષે બોટ રિન્યૂ વખતે પ્રક્રિયા થાય છે. ગયા વર્ષે વેરિફિકેશન થયા બાદ ફરી શરત ચૂકથી અથવા તો કોઈ પણ સર્વે રહી ગયા હોય તે બોટો માટે અરજી મંગાવી લેવી જોઈએ. વર્ષ 2003ના ફિશરીઝ એક્ટ મુજબ ફોલો કરવા છતાં ફરી વેરિફિકેશન કાર્યવાહીના નિયમો બનાવી અને પરિપત્ર કરાયો છે, જેથી ના છૂટકે લીગલ એડવાઇસ લઈને કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.